કાર્બનિક રસાયણ વિજ્ઞાન તેને હાઇડ્રોકાર્બન તરીકે તમે ઓળખી શકો. હવે 10મા ધોરણની અંદર એક શબ્દ આવતો હતો કેટેનેશન. તો કેટેનેશન એનો ગુણધર્મ, કેટેનેશન નો ગુણધર્મ એટલે કે રસાયણ વિજ્ઞાન આની અંદર કાર્બનિક રસાયણ, કાર્બનિક રસાયણમાં મુખ્ય તત્વ કાર્બન હોય અને એ કાર્બન એનો કેટેનેશનનો ગુણધર્મ સૌથી વધુ હોય છે. તો સૌથી વધુ કેટેનેશનનો ગુણધર્મ કાર્બનનો. પણ આ કેટેનેશન એટલે શું? કેટેનેશન કોને કહેવું? તો કાર્બન પોતાના પરમાણુઓ સાથે જોડાય, એટલે કે કાર્બન કાર્બન સાથે જોડાય, અથવા તો એ કાર્બન અન્ય તત્વોની અંદર સલ્ફર, ફોસ્ફરસ, હાઇડ્રોજન, ઓક્સિજન, હેલોજન આવા અન્ય તત્વો સાથે જોડાય, જોડાઈને એક લાંબી શૃંખલાનું નિર્માણ કરે છે. તો આ જે ગુણધર્મ થયો એને કેટેનેશનનો ગુણધર્મ કહી શકાય છે. તો કેટેનેશન એટલે કાર્બનની પોતાના પરમાણુઓ સાથે, અથવા તો સલ્ફર, ફોસ્ફરસ, હાઇડ્રોજન, ઓક્સિજન, હેલોજન, નાઇટ્રોજન આવા અન્ય તત્વો સાથે જોડાય એક લાંબી શૃંખલા બનાવવાનો જે ગુણધર્મ એને કેટેનેશનનો ગુણધર્મ તરીકે ઓળખી શકાય છે. અને કાર્બનના કેટેનેશનના ગુણધર્મના કારણે તેનો અભ્યાસ રસાયણ વિજ્ઞાન એની એક અલગ શાખામાં કરવામાં આવ્યો. અને એ રસાયણ વિજ્ઞાનની જે અલગ શાખા કે જેમાં આવા કાર્બનના કેટેનેશનના ગુણધર્મના લીધે જે સંયોજનોનો અભ્યાસ કર્યો એવી શાખાને કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે તમે ઓળખી શકો, જેને ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ કાર્બન, તો પહેલો પોઈન્ટ કે કાર્બનના કેટેનેશનના ગુણધર્મના કારણે કાર્બન અન્ય કાર્બન સાથે, કાર્બન અન્ય કાર્બન પરમાણુ તથા હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, હેલોજન, ફોસ્ફરસ આવા અન્ય તત્વોની સાથે સહસંયોજક બંધથી જોડાય. ઓર્ગેનિકમાં હંમેશા બધા જ બંધ સહસંયોજક પ્રકારના જ હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી ત્રીજા તત્વો એકબીજા સાથે જોડાતા હોય અને સહસંયોજક બંધ બનાવે. તો આ પ્રકારના સંયોજનોનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં આપણે કરવાનો છે તેને કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખી શકાય છે. એક પોઈન્ટ હતો. હવે પ્રસ્તાવનામાં બીજો પોઈન્ટ કે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ એનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો આવા કાર્બનિક સંયોજનો જરૂરી છે. તો પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ ટકાવી રાખવા માટે આવા બધા કાર્બનિક સંયોજનો મહત્વના હોય છે, જેમાં સામાન્ય રીતે આપણા શરીરની અંદર ડીએનએ અને પ્રોટીન જે છે એ પણ કાર્બનિક સંયોજનોનું બનેલું હોય. પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ એના માટે પણ કાર્બનિક સંયોજનો જવાબદાર, જેમ કે આપણા શરીરની અંદર ડીએનએ અને પ્રોટીન એમને જટિલ સંયોજનો કહેવાય છે. અને એ જટિલ સંયોજનો આપણા શરીરની અંદર જે હાજર છે એ પણ કાર્બનિક સંયોજનોના બનેલા છે, જેમાં ડીએનએ, ડીએનએ નું ફૂલ ફોર્મ ડિઓક્સી રિબો, તો ફૂલ ફોર્મ થશે ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ તરીકે ઓળખી શકાય, જેની મદદથી આપણે આનુવંશિકતા એ નક્કી કરી શકીએ. ડીએનએ ના ટેસ્ટ ઉપર તમે આનુવંશિકતા નક્કી કરી શકો કે જે જટિલ રચના હોય ડીએનએ ની એ પણ દસમામાં ભણી ચૂક્યા છો. તો ડીએનએ ની વળ દીધેલા દોરડા જેવી જે રચના
એને કહેવાય ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. એ પણ જે બંધારણ છે એ બંધારણથી કોઈ પણ વ્યક્તિના આનુવંશિક લક્ષણ એની આનુવંશિકતા નક્કી કરી શકો. વધુમાં પ્રોટીન, આ પ્રોટીન છે એ આપણા શરીરમાં રહેલ રુધિર, માંસપેશી અને ત્વચા, ચામડી. તો રુધિર, માંસપેશી અને ચામડી, ત્વચા માટે પ્રોટીન જવાબદાર હોય છે. તો આનું મિનિંગ એ થયું કે સજીવ સૃષ્ટિના નિર્માણ માટે ડીએનએ અને પ્રોટીન, કે જે અહીંયા કાર્બનિક સંયોજનોમાંથી બનેલું છે, એ પણ જવાબદાર ગણી શકાય. હવે પહેલાના સમયમાં એ સમય એવું માનવામાં આવતું હતું કે સામાન્ય રીતે જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનો એ આવી રીતે વનસ્પતિ અને પ્રાણી જ સૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. કેમ કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એટલે સજીવ સૃષ્ટિ. આ કાર્બનિક સંયોજનો સજીવ સૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય એવું આના આધારે નક્કી થયું. વધુમાં જે અકાર્બનિક સંયોજનો છે એ સામાન્ય રીતે અકાર્બનિક સંયોજનો આપણને ખનિજ, એસિડ, ખનિજ, ક્ષાર એમાંથી પ્રાપ્ત થતા હોય છે. એટલે એવું નક્કી થયું કે અકાર્બનિક સંયોજનો એ નિર્જીવ સૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. તો શરૂઆતના આ સમયગાળામાં એવું વૈજ્ઞાનિકોએ, રસાયણ વિજ્ઞાનીઓએ પછી આના ઉપરથી નક્કી કર્યું કે વનસ્પતિ અને પ્રાણીજ સૃષ્ટિમાંથી કાર્બનિક, એટલે કે સજીવ સૃષ્ટિમાંથી જ કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થાય, જ્યારે જે અકાર્બનિક સંયોજનો એ આપણને ખનિજ ક્ષાર, ખનિજોમાંથી પ્રાપ્ત થાય. એટલે કે કાર્બનિક સંયોજનો એ નિર્જીવ સૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે, આવું નક્કી કર્યું. હવે આવું નક્કી તો થયું, પણ ત્યાર પછી જેમ જેમ સંશોધનો આગળ વધતા ગયા તેમ તેમ રસાયણ વિજ્ઞાન એનો આગળ વિકાસ થયો. અને ત્યારબાદ એક સ્વીડનના ભાઈ પેદા થયા. એ સ્વીડનનો રસાયણ વિજ્ઞાની બર્જેલિયસ, આ સ્વીડનના બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કાર્બનિક સંયોજન યુરિયા, એ યુરિયાનું સંશ્લેષણ તેમણે સજીવના બદલે નિર્જીવ સ્ત્રોત એમોનિયમ સાયનેટમાંથી કર્યું. તો સૌ પ્રથમ સ્વીડન એનો રસાયણ વૈજ્ઞાનિક બર્જેલિયસ, એ બર્જેલિયસે યુરિયાનું સંશ્લેષણ નિર્જીવ સ્ત્રોત એમોનિયમ સાયનેટમાંથી કરેલું. તો એમોનિયમ સાયનેટનું આ સૂત્ર યાદ રાખશો, અગત્યનો હેતુ લક્ષી છે NH4. એને કહેવામાં આવે એમોનિયમ. એકલું CN હોય તો સાયનાઇડ કહેવાય, પણ CN સાથે O જોડાયો, CN માઇનસ આયન, જેને સાયનેટ એના નામથી ઓળખી શકાય છે. તો સ્વીડનના આ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે એમોનિયમ સાયનેટ એને ગરમ કર્યું. એ ગરમ કરવાથી તેને યુરિયા એટલે NH4 માંથી બે H આ N સાથે ગયા, NH4 માંથી NH2 વચ્ચે CO અને J4 માંથી બે H એમને આપ્યા, એટલે ફરી બન્યું NH2. NH2 CO NH2 એને યુરિયા, કે જે રાસાયણિક ખાતર છે જેને કાર્બનિક સંયોજન કહેવાય. તો સૌ પ્રથમ આ બર્જેલિયસે એમોનિયમ સાયનેટમાંથી, એટલે કે આ નિર્જીવ સ્ત્રોતમાંથી અકાર્બનિક સ્ત્રોત કહેવાય, અને એમોનિયમ સાયનેટ એ અકાર્બનિક સ્ત્રોત હતો. એ અકાર્બનિક સ્ત્રોતમાંથી આ કાર્બનિક સંયોજન સૌ પ્રથમ પ્રાપ્ત કર્યું. અને આના ઉપરથી પછી એ જે માન્યતા હતી કે કાર્બનિક સંયોજનો સજીવ સૃષ્ટિમાંથી જ મળે, એ માન્યતા ખોટી ઠરી.
કાર્બનિક સંયોજનો એ સજીવના બદલે આવા નિર્જીવ સ્ત્રોત અકાર્બનિકમાંથી પણ યુરિયા જેવા કાર્બનિક ઘટકો પ્રાપ્ત થાય અને ત્યાર પછી તો કોલ્બે નામનો વૈજ્ઞાનિક હતો જેને એસિટિક એસિડ એનું સંશ્લેષણ પણ આવી રીતે નિર્જીવ સ્ત્રોતમાંથી કર્યું કોલ્બે પછી બર્થ લોટ નામનો વૈજ્ઞાનિક હતો જેને મિથેનનું સંશ્લેષણ પણ આવી જ રીતે અકાર્બનિક સ્ત્રોતમાંથી કર્યું તો આટલી આપણી પ્રસ્તાવના છે એ પૂર્ણ થઈ તો જુઓ પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવા માટે કાર્બનિક સંયોજનો અનિવાર્ય છે એમાં કેટલાક જટિલ અણુઓ એવા જટિલ અણુઓમાં આનુવંશિકતા દર્શાવનાર ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ જેને કહેવાય ડીએનએ અગત્યનો હેતુલક્ષી આનુવંશિકતા માટે જવાબદાર પણ ડીએનએ ડીએનએનું પૂરું નામ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ અને આપણા શરીરમાં રુધિર માંસપેશી અને ત્વચા માટે જરૂરી બીજું જટિલ સંયોજન પ્રોટીન આ પ્રોટીન પણ એ જ આવી રીતે સજીવ સૃષ્ટિ માટે જરૂરી વધુમાં કાર્બનિક સંયોજનો એ કાપડ બળતણ રંગો દવા વગેરેમાં પણ કાર્બનિક પદાર્થો ઉપયોગી હોય છે હવે રસાયણ વિજ્ઞાનીઓએ કાર્બનિક સંયોજનો એ વનસ્પતિ અને પ્રાણી એટલે કે સજીવ સ્ત્રોતમાંથી જ્યારે અકાર્બનિક સંયોજનો છે એ ખનિજ સ્ત્રોતમાંથી એટલે નિર્જીવ સ્ત્રોતમાંથી મળે છે એવો વિભેદિત કર્યો એટલે શરૂઆતમાં આવા લોકોને નક્કી થયું કે કાર્બનિક સજીવોમાંથી જ મળે અકાર્બનિક કે નિર્જીવ વસ્તુમાંથી મળે પણ ત્યાર પછી સ્વીડન એનો બર્જેલિયસ નામનો વૈજ્ઞાનિક જેને કાર્બનિક સંયોજનોનું નિર્માણ જૈવ શક્તિ તો કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવ શક્તિ જવાબદાર છે એવું જેમણે દર્શાવેલું પણ ત્યાર પછી એફ વોહલર નામનો વૈજ્ઞાનિક સોરી બર્જેલિયસે તો એવું જ દર્શાવેલું કે જેમાં કાર્બનિક સંયોજનો એ જૈવ શક્તિમાંથી પ્રાપ્ત થાય પણ 1828માં એફ વોહલર નામનો વૈજ્ઞાનિક હતો અને એફ વોહલરે સૌ પ્રથમ કાર્બનિક સંયોજન યુરિયા હતું એનું સંશ્લેષણ અકાર્બનિક સ્ત્રોત એમોનિયમ સાયનેટમાંથી કરેલું અને આથી જૈવ શક્તિવાળી ધારણા છે એ ખોટી તો આવી રીતે અહીંયા આગળ જે બર્થલેટ છે તેણે એવું દર્શાવેલું કે કાર્બનિક સંયોજનો સજીવ સ્ત્રોતમાંથી મળે પણ એફ વોહલર વોહલર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કાર્બનિક સંયોજન યુરિયા એ અકાર્બનિક સ્ત્રોત નિર્જીવ સ્ત્રોત એમોનિયમ સાયનેટ NH4CNO સૂત્ર યાદ રાખશો એમાંથી યુરિયા NH2CO NH2 એ યુરિયા પ્રકારનું કાર્બનિક સંયોજન મેળવ્યું અને ત્યાર પછી તો કોલ્બે નામના વૈજ્ઞાનિક એસિટિક એસિડ બર્થલોટે મિથેનનું સંશ્લેષણ પણ આવી જ રીતે કાર્બનિક સંયોજનોમાંથી કરેલું છે તો આની સાથે આપણી પ્રસ્તાવના પૂર્ણ થઈ ક્યાં હેતુલક્ષીમાં બે ચાર શબ્દો ધ્યાનમાં રાખવાના એક આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ પર હવે આપણો શરૂ થાય છે ટોપિક કે કાર્બનની ચતુ સંયોજકતા હવે જુઓ આ ચેપ્ટર ની અંદર આપણે હવે એવું નહીં કે ભાઈ આ કેન્સલ થયું છે નથી કરવાનું બધું જ કરવું પડશે કેમ કે 12th સાયન્સ માટે આ બધું જરૂરી છે એટલે હવે આપણે આમાંથી નિગ્લેક્ટ કરવાનું કા વસ્તુ નથી આ છે આ ચેપ્ટરમાંથી બધું જ તમારે સંપૂર્ણ કરવાનું છે સિવાય પાછળનો ટોપિક બારમામાં જરૂરી નથી ચેપ્ટરનો એન્ડમાં છે એટલે એ સિવાયનું આગળનું દરેક વસ્તુ આપણે કરીશું કાર્બનની સંયોજકતા તો ઓર્ગેનિકમાં મેઇન કાર્બનની સંયોજકતા 4 હોવી જ જોઈએ આ ખાસ તમારે સાચવવું પડશે
नरेंद्र कार्बन नो परमाणु क्रमांक केटलो नरेंद्र ओके तो एनी इलेक्ट्रॉन रचना શું થશે બેટા આ તો એની ઇલેક્ટ્રોન રચના મારે જૂની ઇલેક્ટ્રોન રચના નહીં જોઈતી નવી 11 માં સાયન્સ ની મરી ગયો હો 2p4 આવશે જાગતા રહેવાનું થોડું બરાબર તો કાર્બન તો એની ચતુસંયોજકતા તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એની ઇલેક્ટ્રોન રચના 1s2 અથવા તો આપણે શું લખીએ હીલિયમ કો 1s2 એ લખાય હીલિયમ કો એ લખાય 2s2 2p2 ઓકે હવે આ ઇલેક્ટ્રોન રચના જેને તેની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેવાય કે જેમાં હીલિયમ કોર 2s2 અને 2p2 તો અહીંયા આગળ હીલિયમ 2s કક્ષકમાં 2 અને 2p કક્ષકમાં પણ 2 પી કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન મારે પહેલા એક એક ભરવા પડે ચૌધરી કયા સિદ્ધાંતના અનુસાર પી કક્ષકમાં મે અયુગ્મિત ઇલેક્ટ્રોન ભર્યા વેરી ગુડ તો હુંડના નિયમ પ્રમાણે પી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ભર્યો હવે ધરા અવસ્થામાં આ પરિસ્થિતિ છે હવે એમાં બે ઇલેક્ટ્રોન યુગ્મિત છે બે અયુગ્મિત છે તમને ભણાઈ ચૂક્યો છું કે કોઈ દિવસ યુગ્મિત ઇલેક્ટ્રોન ક્યારે પણ બંધનું નિર્માણ કરી શકે નહીં હવે સમજવાનું અમુક વસ્તુ હવે ઓનલાઈન બોલાય નહીં પણ આવી રીતે યુગ્મિત ઇલેક્ટ્રોન ક્યારે બંધનું નિર્માણ ના કરી શકે તો જે એકલા છે અયુગ્મિત ઇલેક્ટ્રોન કોઈ પણ એક તત્વના અયુગ્મિત ઇલેક્ટ્રોન અન્ય તત્વના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે જ ભાગીદારી કરે ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવે તો કાર્બનની પાસે બે જ અયુગ્મિત ઇલેક્ટ્રોન બે જ બંધ બનાવે ના ચાલે કેમ તો કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન હોય એટલે અષ્ટકના નિયમનું પાલન કરવા એના 4 ઇલેક્ટ્રોન અન્યના 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરવા જોઈએ તો પછી અહીંયા આગળ આ જે કાર્બન છે એને ધરામાંથી ઉત્તેજિત અવસ્થામાં લઈ જાવ જો એ ધરામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય તો કોઈ પણ તત્વ ધરામાંથી જો ઉત્તેજિત અવસ્થામાં જાય તો એકલામાંથી હંમેશા એકલા થવાનું વલણ ધરાવે તો એના લીધે આ 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં 2s માંથી ખાલી 2p(z) કક્ષકમાં જતો રહેશે આમ કાર્બનની ઉત્તેજિત અવસ્થા ઉત્તેજિત અવસ્થાની અંદર બાહ્યતમ કક્ષા બીજી કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એ કાર્બનના આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન અન્ય તત્વોના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે અને 4 સહસંયોજક બંધ એનું નિર્માણ કરતા હોય છે જે આપણે લાસ્ટ ભણ્યા છીએ આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત એમાં પણ આ બધા કક્ષકોના પ્રકાર સંકરણ એની વાત થઈ ગઈ હવે અહીંયા આગળ આ કાર્બનિક સંયોજન તો કાર્બનની ચતુસંયોજકતા એટલે કે કાર્બનની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન હોવાથી 4 બંધ હોવા જ જોઈએ કાર્બન પોતાના 4 ઇલેક્ટ્રોન વડે અન્ય તત્વો સાથે ભાગીદારી કરે અને આજુબાજુ 4 બંધનું નિર્માણ કરવો જોઈએ તો જ એ તમારું સૂત્ર સાચું હોઈ શકે હવે આના ઉપરથી આપણે સંકરણ એનો વિભાગ આવશે કે સંકરણ વિશેની સમજૂતી થશે તો સંકરણની અંદર આ કાર્બનની
જે ચતુર સંયોજકતા છે એના ઉપરથી આપણે અહીંયા કહી શકીએ કે કાર્બનિક સંયોજન કે સામાન્ય રીતે મુખ્ય ત્રણ પ્રકારના છે આલ્કેન આલ્કીન આલ્કાઈન આલ્કેન આલ્કીન આલ્કાઈન આવા ત્રણ પ્રકારના કાર્બનિક સંયોજનો જેમાં આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન જેમાં હંમેશા મિથેન CH4 એ પ્રથમ તત્વ કહેવાય આલ્કિન કે આલ્કાઈન એની શરૂઆત બે કાર્બનથી થાય આલ્કિનમાં ઇથિનથી શરૂઆત થાય આલ્કાઈનની અંદર ઇથાઇનથી શરૂઆત થાય આ બધા જ સંયોજનો જેમાં કાર્બનની ચતુસંયોજકતા વધુમાં તેનું સમકરણ પણ એના માટે જવાબદાર હોય તો હવે આના ઉપરથી આપણે સંકરણ તરફ આગળ વધીએ છીએ તો કાર્બનની ચતુસંયોજકતા હોવી જોઈએ એ ચાર સંયોજકતા તમે કોના વડે પૂર્ણ કરી શકો તો આગળ કહ્યું તેમાં હાઇડ્રોજન ઓક્સિજન સલ્ફર કાં તો હેલોજન કાં તો ફોસ્ફરસ અથવા તો એ પોતાના પરમાણુ અન્ય કાર્બન સાથે પણ જોડાઈ શકે અને પોતાની ચાર સંયોજકતા પૂર્ણ કરી શકે હવે આપણે આગળ વાત કરીએ તો આજે કક્ષકોના એકબીજા સાથે સંમિશ્રણ થાય કક્ષકોનું એકબીજા સાથે સંમિશ્રણ એ સંમિશ્રણને આપણે સંકરણ તરીકે ઓળખી શકીએ સંકરણ એટલે કે જે પરમાણુ કક્ષકોની શક્તિ સરખી હોય આકાર લગભગ સરખા હોય એટલે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી પરમાણુ કક્ષકોનું એકબીજા સાથે સંમિશ્રણ થાય અને એકબીજા સાથે સંમિશ્રણ થઈને તેટલી જ સંખ્યામાં નવી કક્ષકો ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે ઉત્પન્ન કરવાની જે ઘટના છે એને પરમાણુ કક્ષકોનું સંકરણ તરીકે ઓળખી શકાય છે તો સંકરણ એટલે કે સમાન શક્તિ ધરાવતી અથવા તો સમાન શક્તિ ધરાવતી જે પરમાણુ કક્ષકો છે તો સમાન શક્તિ અને આકાર ધરાવતી જે પરમાણુ કક્ષકો છે એ પરમાણુ કક્ષકોનું એકબીજા સાથે સંમિશ્રણ થઈ અને તેટલી જ સંખ્યા નવી કક્ષકો ઉત્પન્ન કરવાની જે ઘટના છે તેને પરમાણુ કક્ષકોનું સંકરણ કહેવામાં આવે છે હવે આપણે કાર્બનિક સંયોજનો ત્રણ પ્રકારના લેવાના છીએ ત્રણ પ્રકારના કાર્બનિક સંયોજનોમાં આલ્કેન આલ્કીન અને આલ્કાઈન તો આલ્કેન આલ્કીન આલ્કાઈન સામાન્ય રીતે આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન એમાં sp3 પ્રકારનું સંકરણ થાય તો sp3 પ્રકારનું સંકરણ હોય sp3 પ્રકારનું જ્યારે આલ્કીન છે એ આલ્કીનમાં sp2 પ્રકારનું સંકરણ આલ્કાઈન એમાં sp પ્રકારનું સંકરણ હવે સંકરણનો આધાર સામાન્ય રીતે કોઈ પણ કાર્બનની આજુબાજુ કેટલી સિગ્મા બંધ ધરાવતી કક્ષકો છે તો બંધ બે પ્રકારના હશે સિગ્મા બંધ અને પાઇ કાર્બનની આજુબાજુ જેટલા સિગ્મા બંધ હોય એટલી જ કક્ષકો એના સંકરણમાં આવે જેમ કે આલ્કેન પ્રકારનું હાઇડ્રોકાર્બન આલ્કેન પ્રકારનું હાઇડ્રોકાર્બન કે જેમાં દરેક કાર્બન કાર્બનની વચ્ચે એકલ બંધ હોય
કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ પણ કાર્બન ની ચાર સંયોજક હતા 1 2 3 અને 4 આમાં પણ 1 2 3 અને 4 કાર્બન ની ચાર સંયોજક હતા એટલે આજુબાજુ ચાર બંધ હોવા જોઈએ પણ બધા જ બંધ એકલ બંધ છે અને કોઈ પણ કાર્બન ની આજુબાજુ ચાર એકલ બંધ ચારે ચાર એકલ બંધ સિગ્મા પ્રકારના અને કાર્બન પાસે 4 સિગ્મા માટે સંકરણમાં 4 કક્ષકો કક્ષકોમાં પહેલા 1 s બાકીની 3 p એટલે કે આમાં sp3 પ્રકારનું સંકરણ હોય આલ્કીન આલ્કીન ની અંદર બે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ હોય હવે ડબલ બંધ હોય તો બે પરમાણુ વચ્ચે એક બંધ સિગ્મા બીજો બંધ પાઈ પણ બે બંધ એટલે કાર્બન ની બે જ સંયોજક ચાર પૂરી કરવી પડે તાની બે બંધ એટલે બે સંયોજકતા પર ત્રીજી અને ચોથી આની પણ બે ટોકા ત્રીજી અને ચોથી કાર્બન ની ચાર સંયોજકતા પૂર્ણ કરી જેમાં કાર્બન ની આજુબાજુ 3 સિગ્મા બંધ પણ ચોથો બંધ કેટલો હોય 5 બંધ હોય કોઈ પણ બે પરમાણુ વચ્ચે સિગ્મા બંધ એક જ બાકીના 5 આમ કાર્બન ની આજુબાજુ 3 સિગ્મા બંધ માટે સંકરણ એમાં 3 જ કક્ષક આવે 1 s અને 2 p થશે ત્યાર પછી આલ્કાઇન આલ્કાઇન એટલે કે તેની અંદર કાર્બન કાર્બન જે પરમાણુ છે એમાં ત્રિપલ બંધ હોય આલ્કાઇન માં C ત્રિપલ બંધ C હોય ફરી બંધ કાર્બન ની થી અમનાથી ફરી કરું પ્રશ્ન એ તો અહીં છે લિંક ઉપર આવશે અહીં છે બાકીના બે હોય તો બાકીના બંને પાઈ બંધ થયા એક કાર્બન ની આજુબાજુ આલ્કાઇન માં બે જ સિગ્મા બંધ બે સિગ્મા બંધ તો સંકરણ માં બે જ કક્ષકો હોય એક s એક p ટૂંકમાં આલ્કેન માં હંમેશા sp3 સંકરણ આલ્કીન માં sp2 આલ્કાઇન ની અંદર sp પ્રકારનું સંકરણ તરીકે ઓળખી શકાય એટલે કે ઓર્ગેનિક માં સંકરણ નક્કી કરવા માટે પેલા સૂત્રનો ઉપયોગ ના થાય ઇનઓર્ગેનિક ના સૂત્રો ના ચાલે ઓર્ગેનિક માં સંકરણ કયા કાર્બન નું કયું છે એ નક્કી કરવા તમારે કાર્બન ની આજુબાજુ કેટલા સિગ્મા બંધ છે એ સિગ્મા બંધ ની સંખ્યા ઉપરથી સંકરણ નક્કી થાય સંકરણ માં પહેલી s કક્ષક જ આવે s કક્ષક 1 હોય પછી અહીંયા p કક્ષક આવે p કક્ષક 3 હોય ત્રણ પૂરી થાય તો પછી બી કક્ષકનો તમે ઉપયોગ કરી શકો છો તો આવી રીતે આ ચતુસંયોજકતા એમાં થોડી વાત થઈ ગઈ ઓકે